ડાંગની વાત કરીએ, ડાંગના ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. મહારાષ્ટ્ર અને ડાંગમાં વરસાદથી ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ નજરે પડ્યું છે. 150 ફૂટની ઊંચાઈએથી પાણી વહી રહ્યું છે. ગીરા ધોધનું પાણી પહોંચે છે નવસારી અને વલસાડની વચ્ચે. જોવામાં આ ભલે નયનરમ્ય નજારો જોવા મળતો હોય, પરંતુ આ રૌદ્ર સ્વરૂપ ત્યાં આસપાસના વિસ્તારો માટે, મહારાષ્ટ્ર ડાંગમાં વરસાદથી ગીરા ધોધનું આ સ્વરૂપ નજરે પડ્યું. 150 ફૂટની ઊંચાઈએથી પાણી વહી રહ્યું છે. પાણીનો અવાજ જ એટલો ભયાનક છે જેના પરથી આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ગીરા ધોધનું પાણી પહોંચે છે નવસારી અને વલસાડની વચ્ચે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા શિંગાણા ગામથી 12 કિલોમીટરના અંતરે ગિરિમાળા ગામની સીમમાં વહેતી ગીરા નદી પર આવેલો આ ધોધ છે, જે ગુજરાતનો સૌથી ઊંચો ધોધ છે, જેની ઊંચાઈ 150 ફૂટ છે. તો તેની ઊંડાઈ પણ એટલી જ છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ગીરા ધોધનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ તરફ વનરાજી છે, એ 16 કળાએ ખીલેલી અને અદ્ભુત દ્રશ્યો ચોક્કસ સર્જાયા છે, પરંતુ પાણીનો જે અવાજ છે તેની પરથી તેનું આ સ્વરૂપ સ્પષ્ટ થઈ રહ્યું છે. તો ડાંગના ગીરા ધોધનું આ રૌદ્ર સ્વરૂપ, મહારાષ્ટ્ર ડાંગમાં ભારે વરસાદ જેના કારણે પાણી પહોંચ્યા છે અને આ રૌદ્ર સ્વરૂપ ગીરા ધોધનું જોવા મળ્યું છે. 150 ફૂટની ઊંચાઈએથી આ પાણી વહી રહ્યું છે અને આ ધોધનું પાણી હવે સીધું જ નવસારી અને વલસાડની વચ્ચે પહોંચે છે, જેના કારણે ત્યાં ભારે જળનો ભરાવ થશે. તો ડાંગના ગીરા ધોધના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. સમાચાર નવસારીથી આમરી ગામના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. નવસારીના ધોળા પીપળા વચ્ચે હાઈવે પર જળબંબાકારની સ્થિતિ છે. આમરી ગામના અનેક વિસ્તાર પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં જળ ભરાવ નજરે પડી રહ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકી.